અમરેલીના વેપારી ચંદ્રેશભાઈ સંઘવીના ઘરે ઇન્કમ ટેક્સ વિભાગને એક નોટિસ મળી. કેટલાક નાણાં ભરવા બાબતે નોટિસ મળ્યા બાદ પોતાના સીએને બતાવતા આવી કોઈ પેઢી કોઈ હતી જ નહીં. ત્યારબાદ અમરેલી સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ભાવનગર રેન્જ આઈજી પી ગૌતમ પરમારને કેટલીક તપાસ સોંપાઈ હતી, જેમાં આ અમરેલીની તપાસ પણ ભાવનગર સિટીને સોંપતા અમરેલી ફરિયાદના આધારે ભાવનગર સાયબર ક્રાઇમે ભાવનગર શહેરમાંથી ફિરોજ ઉર્ફે પિન્ટુ ગફાર ખાન પઠાણની ધરપકડ કરતા તેમની પૂછપરછ શરૂ કરતા તેમની બોગસ પેઢીઓ બનાવી હોવાની પોલીસ તપાસમાં કબૂલાત કરી હતી. તેમની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ માટે અમરેલી કોર્ટમાં રજૂ કરતા 6 દિવસના રિમાન્ડ મળ્યા છે અને ઇન્ટરનેટના માધ્યમથી આખું સ્કેન્ડલ ચાલતું હતું. આ ઇન્ટરનેટના માધ્યમોથી હવે જીએસટી બોગસ પેઢીઓ બનાવીને કૌભાંડ પણ આચરવામાં આવતું હતું. ફરિયાદી ચંદ્રેશભાઈ સંઘવીને પહેલા ટેક્સ ભરવાની નોટિસ મળતા ચોંકી ઉઠ્યા હતા, પરંતુ પોલીસે જીએસટી વિભાગમાંથી તપાસ કરાવતા ચંદ્રેશભાઈના નામે 7 પેઢીઓ ચાલતી હતી. 3 ગુજરાતમાં, 2 તમિલનાડુમાં અને 2 મહારાષ્ટ્રમાં બોગસ પેઢીઓ ચાલતી હતી અને ફરિયાદ બાદ સમગ્ર ઘટનાનું પર્દાફાશ સાયબર ક્રાઇમ પોલીસે કર્યો હતો. હાલમાં પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન એક મોબાઈલ મળી આવ્યો છે અને વધુ મોબાઈલ મળી આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 004/2023 એક ફરિયાદ નોંધાયેલ, જેમાં બોગસ દસ્તાવેજો નો ઉપયોગ કરી જીએસટીની પેઢીઓ કરવામાં આવેલ. આ આખા સ્કેન્ડલમાં ઇન્ટરનેટના માધ્યમથી કૌભાંડ કરવામાં આવ્યું હતું, તેના કારણે આઈટી એક્ટની કલમો પણ આ ગુનામાં લાગેલ હતી. જીએસટીની કરચોરી કરવા માટે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં અને સ્થળો પર કેટલાક ઇસમો બોગસ પેઢીઓ બનાવે છે અને બનાવી અને એ બોગસ પેઢી એટલે કંપનીઓ વેચે, વેચાયેલી કંપનીમાંથી બોગસ બિલિંગ કરવામાં આવે, જે બિલિંગનું સરકારને જે જીએસટી ભરવાનું હોય એ નથી ભરવામાં આવતું. કેમ કે જે વ્યક્તિ આ પેઢીનો ઉપયોગ કરે છે તે વ્યક્તિના નામ પર આ પેઢી હોતી નથી, અન્ય ત્રાહિત વ્યક્તિના નામ પર હોય જેને આ જાણ જ ન હોય કે પોતાના નામે આવી કોઈ કંપની ચાલે છે. હાલના અમરેલીમાં પણ આવો જ એક બનાવ બન્યો. ચંદ્રેશભાઈ સંઘવીની રહે શ્રીરંગ સોસાયટી અમરેલીનાઓના ઘર પર એક ઇન્કમ ટેક્સનો લેટર આવ્યો, જેમાં તેઓને ટેક્સ ભરવાનો થાય છે એવી નોટિસ હતી. તો તેઓએ તે ચેક કર્યું અને તેમના જે સીએ આ કામ કરે છે ટેક્સ ભરવાનું એને પૂછ્યું, તો એમણે જે ડિટેલ નીકાળી એમાં આવી કોઈ પેઢી ચંદ્રેશભાઈના નામ પર, ચંદ્રેશભાઈએ ખોલાવ્યું એવું નહોતું, પણ ચંદ્રેશભાઈના નામથી 7 બોગસ પેઢીઓ ચાલુ હતી. આ 7 બોગસ પેઢીઓની જીએસટી પાસેથી ડિટેલ કઢાવવામાં આવી, જેમાંથી 2 તમિલનાડુની, 2 મહારાષ્ટ્રની અને 3 ગુજરાત